ભુજની શ્યામજી કૃષ્ણ વર્મા સોસાયટીના ગટરના પાણીનો કાયમી ઉકેલ લાવવા કૈલાસનગરના રહેવાસીઓની માંગ ઉઠી. ભરત સોલંકી, કૈલાસનગરમાં રહું છું. હવે આ સમસ્યા છે ને અમારી એમ આજકાલની નથી, આ જ્યારથી આ હાઉસિંગ બોર્ડની સોસાયટી બની ને ત્યાં ચેમ્બર અહીંયા જે નાખી છે બહાર, ત્યારથી આ સમસ્યા છે. હમણાં છેલ્લા લગભગ 6 મહિના પહેલાં હું આપણા પ્રમુખ છે ઘનશ્યામભાઈ ઠક્કરને રૂબરૂમાં મળ્યો હતો અને એને થોડું એ ટાઈમમાં સાફ કરાવી દીધું ને પછી ભવિષ્યમાં આપણે આનું કાંઈ કરશું, એનું ઢાંકણું નાખ કરી દેશું, બધું વાતો કરી, પણ આજ દિવસ સુધી એનું કોઈ એક્શન લેવાનું નથી. એટલે હમણાં પાછો 5-6 દિવસથી પાછી સમસ્યા થઈ છે અને એના માટે હું રૂબરૂ કમ્પ્લેન નોંધાઈ આવ્યો. એના માણસો પણ આવ્યા હતા પણ એ ના પાડે કે અમારાથી આ કામ થાય એમ નથી, આ મશીનથી થાય એમ છે. એના માટે ફરી બીજી વાર કમ્પ્લેન માટે ગયો હતો પણ એ કે અમે ગાડી અમારી ફ્રી જ નથી હોતી, એટલે અમે કઈ રીતે આ તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ. મેં તો એ તમારો પ્રોબ્લેમ છે, હવે મારે જો તમારે નહીં થાય તો મારે હવે પ્રમુખને મળવું પડશે, એના ઉપર જવું પડશે, તો હવે મારે કરવું શું આના માટે? એટલે હવે આ સમસ્યાનો કાંઈક કાયમી નિકાલ આવે ને એવો કોઈ તમે ઉપાય કરો. મારું નામ અમરતબેન છે. આ ગટરની વારે વારે અમારે તકલીફ થાય છે, સમજ્યા? તો આના માટે તમે કંઈક કરો, અમને અહીંયા પુલ બનાવી દો, તમારી ચેમ્બર હટાવો, તમે ગમે તે કરો, અમે ઘરમાં બેસી શકતા નથી, સમજ્યા? અને કાંઈક ધ્યાન દો, કોઈ ધ્યાન દેતું નથી. માખી મચ્છર કોરોના ફેલાઈ રહ્યો, વરે કોરોના થશે તો શું અમારે મરવાનું? આ ગંદકીમાં કોઈ ધ્યાન કેમ નથી દેતા? પગાર મફત લ્યો છો, નગરપાલિકા વેરા ભરીએ છીએ અને અમે અહીંયા રહીએ છીએ, ઘરમાં બેસી નથી શકતા, જમી નથી શકતા, કેમ રહેવું? મારું નામ ખુશ્બુબેન છે, કૈલાસનગરમાં રહું છું. સમસ્યા એ છે કે આ શ્યામજી કૃષ્ણ હાઉસિંગ સોસાયટી છે, એમની મેઇન ચેમ્બર છે ગટરની, જે છેલ્લા 4-5 દિવસથી ઉભરાય છે અને પાણી સીધું 24 કૂવાની આવની નાલો છે જે હમીસરમાં જાય છે એમાં જાય છે, સતત ઉભરાય રાખે છે અને પાણી એમાંથી જાય છે. તેમને અમે ફરિયાદ કરી તો તે એ લોકો આવ્યા હતા કે મશીનથી આ થશે, મશીનથી ગટર સાફ થશે ચેમ્બર, પણ પછી આવ્યા જ નથી સાફ કરવા. પણ તંત્રએ કાંઈ પણ આના માટે કાંઈ આગળ કર્યું નથી. હાઉસિંગ સોસાયટીવાળાને પણ અમે પ્રમુખને પણ ફરિયાદ કરી હતી, એ લોકોએ પણ એમ જ કીધું છે, અમે ફરિયાદ કરેલ છે, બસ પછી કાંઈ ધ્યાન નથી દેતા એ લોકો. ચેમ્બરને ઉપર ઢાંકણું જ નથી, જ્યારથી આ બની છે સોસાયટી બની છે ત્યારથી બારે ચેમ્બર નાખી છે એ લોકોને સોસાયટીની અને એનું ઢાંકણું જ નથી. એનામાં એકવાર ગાય પડી ગઈ છે, એકવાર કૂતરો પડી ગયો છે અને અમે દર વખતે અને જ્યારે પણ વરસાદ આવે ને ત્યારે પણ આ ગટરની ચેમ્બર ઉભરાય ને એની સાથે વરસાદના નાલાનું પાણી બંને મિક્સ થઈને હમીસરમાં જાય છે, દર વખતેનું છે. આ 5-6 દિવસથી સમસ્યા થઈ છે આ, ને અમારો આ રસ્તો છે આવવા જવાનો, હવે આ ગટરના પાણીમાંથી અમે કેવી રીતે જઈ શકીએ? ઘરમાં પણ એટલી વાસ આવે છે, મચ્છર માખી, અને આ રસ્તામાં હાઉસિંગ સોસાયટીવાળા પણ અહીંયા કને રોજ અહીંયા કને સ્વચ્છ ભારતની ગાડી આવે છે છતાં પણ અહીંયા ઉપરથી જ કચરો બારે ઘા કરે છે. રોજ એ લોકો થેલી ભરીને એઠવાડ કચરો બધો ઉપરથી ઘા કરે, અમે અહીંયા રસ્તામાં જતા હોય અમારા ઉપર ઘા કરે છે. તંત્રને અમે કેટલી વખત લેખિતમાં રજૂઆત કરી છે, ઘણી વાર રજૂઆત કરી છે પણ તંત્રનો કાંઈ સામેથી જવાબ આવ્યો નથી. અને આમ ભાડામાં રોડ પણ નીકળે છે પણ એના માટે પણ તંત્રએ કાંઈ કર્યું નથી, હજી સુધી નથી સાફ સફાઈ થતી સરખી રીતે. અમે એમને કીધું તો અહીંયા કને રસ્તા માટે કાંઈ નહીં તો ખાલી અમને અહીંયા પુલ કરી દો તો અમને અહીંયા કને હમીસર જ્યારે પણ વરસાદનો પાણી આવે ત્યારે અમને આવવા જવામાં વાંધો ના આવે, પણ એ પણ કરતા નથી તંત્ર, કાંઈ અહીંયા કને ધ્યાન નથી દેતું. સૌરાષ્ટ્ર રસથાળ અમે લાવ્યા છીએ કચ્છની સ્વાદપ્રિય જનતા માટે. સૌરાષ્ટ્ર તેમજ રાજકોટ, કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ હવે આપણા ભુજ સિટીમાં, જેમાં આપને સ્વાદરૂપે મળે છે બપોર તેમજ સાંજે કાઠિયાવાડી અને પંજાબી વાનગી સાથે ફૂલ પેટ ભોજન. સાથે આપના પ્રસંગોમાં આપની પસંદગીને અનુરૂપ શુદ્ધ અને સાત્વિક ભોજનની જવાબદારી હવે અમારી.